નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે GKS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ લોન્ચ થયેલું છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટ એપ્લિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો આમ તો મિત્રો, ધોરણ 12 તેમજ ધોરણ 10ના રિઝલ્ટ આવી ગયા છે અને હાલમાં જે એડમિશનની પ્રોસેસ છે તે પૂરજોશમાં ચાલી રહી છે. તો અગાઉ મિત્રો શું હતું કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારબાદ આપણે જે પણ યુનિવર્સિટીની જે પણ કોલેજમાં એડમિશન લેવા માગતા હોઈએ ત્યારે તે જે તે કોલેજમાં જઈ અને આપણે એડમિશન માટેના ફોર્મ ભરતા અને ત્યારબાદ ત્યાંના જે કંઈ રાઉન્ડ પડે કે મેરિટ બાર પડે તેની તમામ માહિતી આપણે ત્યાંથી લેવી પડતી હતી. પણ રાજ્ય સરકાર દ્વારા આ એક સરસ મજાનું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે જેનું નામ છે GKS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ. આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરી અને ત્યારબાદ જે ગુજરાતની અલગ અલગ 15 જે માન્ય યુનિવર્સિટીઓ છે તે 15 યુનિવર્સિટીની જે કંઈ કોલેજો છે તે તમામ કોલેજમાં ચાલતા જે બેચલર કક્ષાના અને ત્યાર પછીના જે કંઈ કોર્સ છે તેના માટેનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ત્યાં તમારે તે જે કોઈ યુનિવર્સિટી પસંદ કરવા માગતા હોય તે યુનિવર્સિટીની જે તે કોલેજ પસંદ કરવાની હોય છે અને ત્યારબાદ અહીંયા તમારે ફી પેમેન્ટ કરવાનું હોય છે અને ત્યાર પછી તમારી જે એપ્લિકેશન છે તેને ફાઇનલ સબમિટ કરી દેવાની હોય છે અને તે ફાઇનલ સબમિટ કર્યા પછી જે તે કોલેજ દ્વારા ત્યાંનું જે મેરિટ લિસ્ટ છે તે જાહેર કરવામાં આવતું હોય છે અને તેના સંદર્ભમાં તમને તમારો જે આ GKS આઈડી છે તેમાં તમને ઓફર મળતી હોય છે. તો આ પ્રમાણેની આખી જે પ્રોસેસ એટલે કે પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે તે ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો હવે આપણે જાણીએ કે આ GKS પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા GKS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ નામનું એક પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત ધોરણ 12 પછીના અભ્યાસ માટે GKS પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત કરી દેવામાં આવેલ છે. એટલે કે મિત્રો, ધોરણ 12 પછી તમે BA, BCOM, BSc, BCA, BBA, BEd કે LLB કક્ષાના કોઈપણ કોર્સો કરવા માગતા હોય તો તમારે પહેલાં આ GKS પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે ત્યાં ફોર્મ ભરી અને તમારી ચોઇસ ફિલિંગ કરી, ફી પેમેન્ટ કરી અને આ ફોર્મને સબમિટ કરવાનું રહેશે અને તે અંતર્ગત તમને તમારા આઈડીમાં જે તે કોલેજ કે જે તે યુનિવર્સિટીની કોઈપણ કોલેજ હોય તેની ઓફર લેટર છે, તમે મેરિટમાં આવતા હશો તો તમને તે ઓફર લેટર ત્યાં તમને ઓફર જોવા મળી જશે. તો આમ આ ધોરણ 12 પાસ માટે ખૂબ જ ઉપયોગી એવું પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે. તો ચાલો હવે આપણે બ્રાઉઝર પર જઈએ અને ત્યાં શું પ્રોસેસ છે તે આપણે જાણીએ. તો મિત્રો, મેં અહીંયા ક્રોમ બ્રાઉઝર ખોલી લીધું છે. હવે હું અહીંયા GKS લખી લઉં છું અને સર્ચ કરી લઉં છું. તો સર્ચ કરતાની સાથે જ આપણને જે પહેલું જ રિઝલ્ટ જોવા મળી જશે gks.guj.gov.edu.in. આ જે લિંક છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીંયા GKS લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ. તે ક્લિક કરતાની સાથે જ આપણી સામે ગુજરાત કોમન એડમિશન સર્વિસ એટલે કે GKSનું જે ઓફિશિયલી પેજ છે તે આપણી સામે ખુલી જાય છે અને આ પ્રમાણેનો તેનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. હવે અહીંયા મિત્રો, જો તમે પહેલી જ વખત આવતા હોય તો અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરી અને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને જો તમે પહેલેથી જ રજિસ્ટર્ડ કરેલું હોય તો ઓલરેડી રજિસ્ટર ઉપર ક્લિક કરી અને તમારે લોગિન થઈ જવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા પહેલી જ વાર આવીએ છીએ માટે એપ્લાય નાવ બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ. તો એપ્લાય નાવ ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જશે અને બાજુમાં રજિસ્ટ્રેશન માટેનું નાનું એવું ફોર્મ છે તે તમને જોવા મળી જશે. તો આ ફોર્મમાં કેટલીક વિગતો આપણે દાખલ કરી અને રજિસ્ટ્રેશન કરી લેવાનું રહેશે, જેમાં આપણે સૌથી પહેલાં અહીંયા જોઈએ તો કોર્સ એટલે કે અભ્યાસક્રમનો પ્રકાર. તો ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે અહીંયા અભ્યાસક્રમ સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયા તમને અલગ અલગ જે કંઈ કોર્સ છે તે તમને જોવા મળી જશે. તો અહીંયા આપણે સૌથી પહેલાં અંડર ગ્રેજ્યુએટ સિલેક્ટ કરી લઈએ છીએ. ત્યાર પછી અરજદારનું નામ. તો આ બોક્સમાં આપણે અરજદારનું પૂરું નામ દાખલ એટલે કે આપણું પૂરું નામ દાખલ કરી દેવાનું રહેશે.
ત્યાર પછી અહીંયા આપણે જન્મ તારીખ દાખલ કરવાની છે, અથવા તો કેલેન્ડર ખુલે તો તેમાંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી અહીંયા આપણી કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે, અને ત્યારબાદ અહીંયા આપણે જાતિ એટલે કે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા આપણો ઈમેલ એડ્રેસ આપવું ફરજિયાત છે, અને મોબાઈલ નંબર પણ દાખલ કરવો ફરજિયાત છે. અને આટલી વિગતો દાખલ કરી અને ગેટ ઓટીપીનું જે બ્લુ કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે તમારા ઈમેલ અને મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. તો ચાલો મિત્રો, હું આટલી વિગતો દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે આગળની જે કંઈ પ્રોસેસ છે તે આપણે જાણીશું. આ ઉપરાંત મિત્રો, જો આ વિડીયો સિવાય તમે જે ઓફિશિયલ વિડીયો જોવા માંગતા હોય તો તેની માહિતીનો ઓફિશિયલી વિડીયો અહીંયા તમને જોવા મળી જશે, જેમાં રજિસ્ટ્રેશનની સંપૂર્ણ પ્રોસેસ જણાવેલી છે. આપણે પણ અલગથી સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવશું, પણ તેમ છતાં તમે ઓફિશિયલી વિડીયો જોવા માંગતા હોય તો અહીંયા GIPL નો જે વિડીયો છે તે તમને જોવા મળી જશે. તો આ વિડીયો જોઈને પણ તમે આ પ્રોસેસ જાણી શકો છો. તો મિત્રો, આ ફોર્મમાં જરૂરી એવી તમામ વિગતો મેં દાખલ કરી લીધી છે. હવે હું અહીંયા ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા અહીંયા તમે આ પ્રમાણેનો એક ડાયલોગ બોક્સ જોઈ શકો છો, ઇન્ફોર્મેશનનો, ઓટીપી સેન્ડ સક્સેસફુલી, મોબાઈલ નંબર એન્ડ ઇમેલ આઈડી. તો આમ મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી બંને ઉપર ઓટીપી મોકલવામાં આવેલ છે અને તે મને મળી પણ ગયા છે. તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, અને ત્યારબાદ જે અહીંયા નવા બોક્સ ખુલી ગયા છે તેમાં અહીંયા પહેલાં આપણે મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી દાખલ કરવાનો છે, અને ત્યાર પછીના બોક્સમાં આપણે ઇમેલ એડ્રેસ ઉપર મળેલો ઓટીપી દાખલ કરી દેવાનો છે. અને ત્યારબાદ અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળી રહ્યો છે તે કેપ્ચા કોડ આપણે તેની પહેલાંનું જે બોક્સ છે તે બોક્સમાં ટાઈપ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, આ પ્રમાણે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી બંને ઉપર અલગ અલગ ઓટીપી મોકલવામાં આવે છે. આમ તો નોર્મલી 4 કે 6 આંકડાનો ઓટીપી આવતો હોય છે, પણ અહીંયા GKS પોર્ટલ ઉપર આપણને 5 આંકડાનો ઓટીપી મોકલવામાં આવે છે. તો મોબાઈલ પર મળેલો ઓટીપી છે તે આ બોક્સમાં આપણે ટાઈપ કરી દીધો છે, અને ઇમેલ આઈડી ઉપર મળેલો ઓટીપી આ પ્રમાણે આ બોક્સમાં ટાઈપ કરી લીધો છે, અને બંનેના મેસેજ કઈ પ્રકારના આવે છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો આ પ્રમાણે મેસેજ આવશે તેમાંથી ઓટીપી તમારે દાખલ કરી દેવાનો રહેશે, અને ત્યારબાદ આપણે કેપ્ચા કોડ દાખલ કરી લઈએ. તો કેપ્ચા કોડ પણ આપણે દાખલ કરી લીધો છે. હવે ફાઇનલી આપણે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ. તો સબમિટ બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણેનો ડાયલોગ બોક્સમાં આપણને એક મેસેજ જોવા મળશે, સક્સેસ, યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ ફોર એડમિશન. તો આ પ્રમાણે આપણું જે રજિસ્ટ્રેશન છે તે GKS પોર્ટલ ઉપર થઈ ગયું છે, અને આપણને જે યુઝર આઈડી અને પાસવર્ડની વિગત છે તે પણ આપણને મેસેજ દ્વારા મોબાઈલ ઉપર મળી ગઈ છે. તો તે પણ તમે અહીંયા જોઈ શકતા હશો કે આ પ્રમાણેનો એક મેસેજ આપણને આવે છે, ડિયર સ્ટુડન્ટ, યોર રજિસ્ટ્રેશન ઓન GKS પોર્ટલ ઇઝ ડન, પ્લીઝ લોગ ઇન વિથ યુઝર નેમ સો એન્ડ સો એન્ડ પાસવર્ડ સો એન્ડ સો ફોર કમ્પ્લીટ ફોર્મ ફિલઅપ. તો આ પ્રમાણેનો મેસેજ આપણને મળે છે, અને ત્યારબાદ હવે આપણે જે લોગિન થવાનું રહેશે, તો આ મોબાઈલમાં જે કંઈ યુઝર આઈડી અને પાસવર્ડ મળ્યા તેનાથી આપણે લોગિન થઈ અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. તો આ એક સિમ્પલ રજિસ્ટ્રેશનની પ્રોસેસ તમે જાણી ગયા. હવે આપણે જે આગળની જે પ્રોસેસ છે તે આગલા વિડીયોમાં જાણીશું. તો મિત્રો, આશા રાખું કે GKS પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે, અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.